પેલું છે પુનરાવર્તન બે બરાબર તો આ પુનરાવર્તન બે છે એ પણ તમારે બાકી બુકમાં લખવાનું રહેશે બરાબર સમજાઈ ગયું બધાને તો એમાં સૌથી પહેલા છે આપણે હાથી વિશે ચાર પાંચ વાક્યો લખવાના છે બરાબર તો આપણે બધા જ તમને એક્ઝામ્પલ પણ પૂછી શકાય છે કે હાથી વિશે બે ચાર વાક્યો લખો વાઘ વિશે પછી આપણે આના પહેલા આગળ જોઈ લીધું છે મોર વિશે બરાબર તો કોઈ પણ વિશે ચાર પાંચ વાક્ય લખવાના કે તો મેં તમને ત્રણ લખેલા છે બરાબર હાથી મોર અને વાઘ બરાબર તો આ ત્રણ ત્રણ વિશે થઈ ગયું છે હજી પણ આપણે આગળ આના પછી આપણે બીજા વિશે પણ જોઈશું બરાબર તો અત્યારે આપણે હાથી વિશે જોઈ અને તમારે બાકી બુકમાં લખવાનું છે બરાબર તો તમને એમાં એન્ડિંગ આપેલું છે કે હાથી કે બારે કઈ ચાર પાંચ વાક્ય લખીએ બરાબર તો આપણે હાથી વિશે લખશું બરાબર તો સૌથી પહેલા આપણે શું કરવાનું કોઈ પણ વિશે આપણે લખતા હોય ત્યારે સૌથી પહેલા આપણે પેરેગ્રાફ પાડી અને સરસ અક્ષરે લખવાનું છે બરાબર તો સૌથી પહેલા પેરેગ્રાફ પાડો બધાએ પછી ચાલુ કરવાનું છે કે હાથી બહુ શક્તિશાલી પ્રાણી છે બરાબર જ્યાં પૂર્ણવિરામ આવે ત્યાં પૂર્ણવિરામ કરવાનું છે બરાબર અને અલ્પવિરામ આવે ત્યાં અલ્પવિરામ કરવાનું છે એટલે હાથી બહુ શક્તિશાલી પ્રાણી છે હાથી સબકો પસંદ છે ઓર કહી પછે હાથી સે ડરતે જી હે બરાબર ઘણા નાના છોકરા છે તો હાથી આવે તો બીક પણ એને લાગે છે અને બી જાય છે બરાબર એટલે હાથી સબકો પસંદ હે ઓ કહી બચ્ચે હાથી સે ડરતે ભી હે હાથી પર હમ સવારી કર સકતે હે બરાબર ઘણા પ્રાણીઓ આપણે જેમ આસપાસ પર્યાવરણમાં આપણે જોઈએ છીએ કે સવારી કરી શકીએ તેવા પ્રાણીઓ નું વર્ગીકરણ કરો જે માલ વાહન છે એવા પ્રાણીઓ નું વર્ગીકરણ કરો તો આપણે હાથી ઉપર છે સવારી કરી શકીએ છીએ કરી શકીએ છીએ કે નહીં હાથી ઉપર એના જે સાધુ છે એના હોય છે માલિક એ બેઠા હોય છે બેઠા હોય છે ને એટલે હાથી ઉપર સવારી શક્ય છે એટલે હાથી પર હમ સવારી કર સકતે હાથી જંગલી પ્રાણી છે બરાબર હાથી છે એ શું છે જંગલી પ્રાણી છે પાલતુ પ્રાણી નથી આપણે હાથીના ઘરે પાળીએ છીએ ઉસકો જ્યાદા ગરમી લગતી હે હાથી શાકાહારી પ્રાણી હે બરાબર હવે હાથીનો રંગ કેવો છે હાથી કેવા કલર નો હોય છે કાળા રંગ એની આખી ચામડી અને હાથી નું આખું શરીર કેવું છે કાળા રંગ છે જેથી કરીને એને ખૂબ જ તાપ લાગે છે અને ગરમી થાય છે એટલે એને પાણીમાં રહેવું ખૂબ જ ગમે છે અને હાથી છે એને પાણીના સાથે ખૂબ જ લગાવ હોય છે એટલે પાણીમાં રહેવાથી એને ખૂબ જ આનંદ આવે છે શું કામ તો કે એની જે ચામડી છે એનું શરીરની ચામડી કાળા રંગની હોવાથી સૂર્યના કિરણો એના ઉપર વધુ પડે છે અને એના હિસાબે તેને ખૂબ જ ગરમી લાગે છે એટલે એને પાણી છે એ ખૂબ જ ગમે છે એટલે કાળી મેરીના ઉસે બહુ પસંદ છે ક્યુંકિ ઉસકા રંગ કાળા છે ઇસીલિયે ઉસકો જ્યાદા ગરમી લગતી હૈ હાથી શાકાહારી પ્રાણી હે હાથી છે જંગલી છે હાથી છે જંગલમાં રહે છે પણ શું ખાય છે શાકાહારી પ્રાણી છે તો એ શું ખાય છે તો કે ઘાસ છે પછી ઝાડના પાંદડા એ બધું છે ફળમાં છે એ કેળા ખાય છે તો ઝાડના પાંદડા છે એ પણ ખાય છે એટલે હાથી કેવું છે તો કે શાકાહારી પ્રાણી છે પછી બહુ ઘાસ પેટે પસે કેળે આદિ ચીજે ખાતા હે હાથી બહુ થી બડા પ્રાણી છે ઉસકા સાથી હૈ જીવ સાથી હૈ જો ઉસે જો ઉસે કહી બાત કહી ત્યોહારોં મેં ઉસે અચ્છે સે તૈયાર કરકે ઉસ પર કલર કી ડિઝાઇન બનાતા હૂં હવે ઘણી વાર જોઈ ગયું છે આપણે રથયાત્રા હોય છે અષાઢી બીજ ની રથયાત્રા હોય સાતમ આઠમ ની રથયાત્રા હોય છે ત્યારે હાથીઓને શણગારે છે એ લોકો એના ઉપર અલગ અલગ પ્રકારની રંગોથી રંગોળી ડિઝાઇન બનાવેલી હોય છે જોયેલી છે તમે બધાએ જોઈ છે કે આની સાથે આપણને રથયાત્રામાં કોઈ ગયા હોય તો હાથીને જોયો હોય તો તમને વધુ ખબર પડે તો એના ઉપર એ લોકો કલરથી ડિઝાઇન પણ બનાવે છે અને
हाथी को गणेश जी भी कहते थे, बराबर हाथी छे ने गणपति दादा नु रूप पण कही सकाय छे, ले हाथी गणेश जी भी हाथी को गणेश जी भी कहते हैं। हाथी को देखकर सब आनंदित हो जाते थे, बराबर हाथी आए तो बजा छोकराओं ने बजाने मजा पड़ी जाए छे, ले हाथी को देखकर सब आनंदित हो जाते थे। तो आ छे तुम्हारे पाठ्य बुक में लखी लेवानुं छे। परिपूर्ण संदेश वेचरमा, थैंक यू।